नमस्कार मित्रों, हूँ परेश चावड़ा, ज्ञान स्वरूप जीकेन गुजराती यूट्यूब चैनल अंदर आपनु हार्दिक स्वागत करू छु। आज आपणे वात करीशुं प्राइमरी स्कॉलरशिप एक्जामिनेशन धोरण 6 अंतर्गत वर्ष 2019 प्रश्नपत्र सोल्यूशन। तो वर्ष 2019 पत्र जो प्रश्नपत्र सोल्यूशन है ये अपने महावरो करिए, जेथी करीने आवनारी परीक्षामां छे ए क्या प्रकारना प्रश्न पूछाई शके ए प्रकारनो आपणने अनुभव छे ए थाय, अने आपणे व्यवस्थित रीते एनी तैयारी छे करी शके। तो करी मित्र शुरुआत, पहेलो गुजराती विभाग जोई लीए छे 2019 पेपरनो। एक आभ माथे चांदरडू, चांदरडे राता तेजरे, आ काव्य पंक्ति क्या कविनी छे? तो ए झवेरचंद मेघाणीनी छे। बत्तकनो बच्चो पाठना लेखक कोण छे? तो धीरूभाईन पटेल छे। नीचेनामांथी क्या पाठना लेखक ज्योतिन्द्र दवे छे? तो मूर्खना सरदार ए पाठना लेखक ज्योतिन्द्र दवे छे। कृष्ण दवेनी रचना ठंडी ए क्या प्रकारनो साहित्य छे? तो ए बाळ गीत प्रकारनो साहित्य छे। त्यार पछी साची जोडणी वाळो शब्द शोधवानो छे, तो नियमित छे साची जोडणी वाळो शब्द छे अहींया। ध्यान शब्दनो विरोधी शब्द, तो बेध्यान ए विरोधी शब्द छे एनो। सैनिक सैनिक रमिए कविता क्या विषय पर आधारित है? तो देशभक्ति पर आधारित है। नीचेनामांथी बाळ वार्ताकार तरीके कोण प्रसिद्ध? नितारमैया नहीं आवे, पण अहींया गीजुभाई बधेका छे ए बाळ वार्ताकार तरीके प्रसिद्ध छे, जेने आपणे मूछाळी मा तरीके पण ओळखे छे। नीचेनामांथी नीचेना शब्दोने शब्दकोशना क्रममां गोठवाना छे, तो अहींया उमिया, पछी कार्तिकेय, गणेश, प्रदक्षिणा अने तीर्थ लखेलू छे। तो अहींया जे विकल्प छे एमां पहेलो विकल्प छे, एमां उमिया पहेलो आवशे, ब कार्तिकेय, त्रीजो गणेश, पांचमो तीर्थ, अने जे त्यार पछीनो शब्द छे प्रदक्षिणा मूकी शकाय। तो नीचेना शब्दोने शब्दकोशना क्रममां गोठवो, एमां मींदड़ी, मढी, मोरलो, मांजरी अने मूरख। तो अहींया बीजू चोथू पहेलू અને પાંચમું અને ત્રીજું આવશે, તો આ પ્રમાણે તમે અહીંયા ગોઠવી શકો છો કે બીજું એટલે મઢી છે, ચોથું એટલે માંજરી છે, પહેલું એટલે મીંદડી, ત્યાર પછી પાંચમું એટલે મૂરખ, અને છેલ્લે મોરલો જે કાનો માત્ર છે એ લાગેલા છે, તો એ છેલ્લે આવશે। ત્યાર પછી નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ કયો છે? તો અહીંયા નૈઋત્ય છે એ સાચી જોડણીવાળો શબ્દ છે। નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ કયો છે? એમાં પણ અહીંયા વિદ્યાર્થીની એ પ્રકારની સાચી જોડણી છે એ બની શકશે। ત્યાર પછી વડના વાંદરા ઉતારવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો ખૂબ જ તોફાની હોવું એને કહેવાય વડના વાંદરા ઉતારવા। નીચેનામાંથી કયો શબ્દ સર્પાવ શબ્દનો સમાનાર્થી નથી? તો વેદના છે એ સર્પાવનો સમાનાર્થી નથી, બાકી સન્માન, શાબાશી અને ઇનામ છે એ સર્પાવના સમાનાર્થી બની શકે। નીચેનામાંથી કયો શબ્દ સ્મરણ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ છે? તો વિસ્મરણ છે એ સ્મરણનો વિરુદ્ધાર્થી શબ્દ છે। કોર શબ્દનો અર્થ શું થાય? તો કોર એટલે બાજુ બોલીએ છીએ। ત્યાર પછી હા નામદાર, આપણે બંને હું મૂરખને શોધવા માટે ગયો એટલે હું મૂરખને આપે મને શોધવા માટે મોકલ્યો, એટલે આપ, આ વાક્ય કોણ કોને કહે છે? તો બિરબલ છે એ અકબરને કહે છે। ત્યાર પછી ગુમાન શબ્દનો ગુમાન શબ્દનો શિષ્ટ ભાષામાં શબ્દ શોધો, તો ગુમાન એટલે અભિમાન। શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, ચાર પાયવાળું એક જાતનું આસન જેને આપણે બોલીએ છીએ બાજઠ। બા જેલમાં ગયા પણ એમણે બીજાના હાથનું રાંધેલું ખાવાને ના પાડી, સંજ્ઞા ઓળખાવો, તો જેલમાં। ફાગણીઓ લહેરાય ગીતનો મુખ્ય વિષય કયો છે? તો ફાગણ હોળીનો ઉત્સવ એ પ્રકારનો એનો વિષય ગણી શકાય। મોલ તળપદા શબ્દનો અર્થ આપો, તો મોલ એટલે મહેલ અર્થમાં પણ લેવાયું છે, પણ શક્ય છે કે મોલ એટલે એક રીતે એને પાક તરીકે પણ બોલીએ છીએ, અને મોલ એટલે જેનો મૂલ્ય છે એ પણ બોલીએ છીએ। અહીંયા વિવેક બુદ્ધિ પ્રમાણે તમારે જવાબ લખવો પડશે, કારણ કે અહીંયા કઈ રીતે લેવાયો છે એને થોડું ધ્યાને લેવાનું રહેશે। ત્યાર પછી તેના અક્ષર મોતીના દાણા જેવા આ વાક્યમાં કયો શબ્દ સર્વનામ છે? તો તેના એનો સર્વનામ છે। વાઘ આપણો રાષ્ટ્રીય પ્રાણી છે, વાક્યમાં કયો શબ્દ સંજ્ઞા છે? તો વાઘ છે એ સંજ્ઞા છે। પંખી ના ટોળાએ એણે તરસ્યા છોડની વાત કરી, તો અહીંયા
છેલ્લો વિકલ્પ છે ના ને ની એ આવશે. ત્રણેય ખાલી જગ્યામાં અલગ અલગ અક્ષરો છે મુકાશે. રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલક ચલક. કાવ્ય પંક્તિના કવિનું નામ શું છે? તો બાલમુકુંદ દવે છે. મહેનતનો રોટલો પાઠના લેખકનું નામ શું છે? તો પન્નાલાલ પટેલ છે. નીચેનામાંથી કઈ કૃતિ કુમારપાળ દેસાઈની પ્રસિદ્ધ કૃતિ છે? તો અંપંગના ઓજસ એની પ્રસિદ્ધ કૃતિ છે. છોડ પંખી ખાલી જગ્યાનો ભાર ખમી શક્યો નહીં, તો છોડ પંખીનો ભાર ખમી શક્યો નહીં એ પ્રમાણે તમે લખી શકો. નર્મદા મૈયા પાઠના લેખક ખાલી જગ્યા છે? તો રમણલાલ સોની એ નર્મદા મૈયા પાઠના લેખક છે. નીચેના કઈ કવિતા પ્રકૃતિ ગીતમાં સમાવી શકાય? તો સુંદર સુંદર છે એ પ્રકૃતિ ગીતમાં સમાવી શકાય. મધુરમ તખલ્લુસ કયા લેખકનું છે? તો ધર્મેન્દ્ર માસ્તરનું તખલ્લુસ એટલે મધુરમ. પન્નાલાલ પટેલની પ્રસિદ્ધ કૃતિનું નામ શું છે? તો માનવીની ભવાઈ. નીચેનામાંથી નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવાનો છે. તો નિશા પંખી ઉપવન ગિરિવન અને માછલી. તો અહીંયા આપણે ત્રીજું ઉપવન, ત્યાર પછી ચોથું ગિરિવર, પહેલું નિશા, ત્યાર પછી બીજું પંખી અને પાંચમું માછલી. એ રીતે તમે એને શબ્દકોશના ક્રમમાં ગોઠવી શકો એટલે પહેલો વિકલ્પ છે અહીંયા સાચો રહેશે. ત્યાર પછી નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો એમાં પણ સક્રિય છે એ પહેલું રહેશે, ત્યાર પછી સત્તા છે એ બીજું આવશે, પછી સહેજ એ ત્રીજું, ત્યાર પછી સ્નાયુ છે એ ચોથું અને સ્પર્ધા છે એ પાંચમું. આવી રીતે તમે ક્રમ છે એનો ગોઠવી શકો છો. અહીંયા વિકલ્પ ઓલરેડી આપેલો છે, તમે ત્યાંથી જવાબ છે એને મેળવી શકો છો. નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ કયો છે? તો અહીંયા વીજળી છે એ સાચી જોડણીમાં આવી શકે. નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ તો અહીંયા ઓલિમ્પિક એ સાચી જોડણી બતાવે છે. પગે પાંખો ફોટવી રૂઢિ પ્રયોગનો અર્થ શોધો. તો ખૂબ જ ઉત્સાહમાં આવી જવું એને કહેવાય પગે પાંખો ફૂટવી. મર્યાદા શબ્દનો અર્થ કયો શબ્દ દર્શાવતો નથી? તો પીડા છે એ મર્યાદા શબ્દનો અર્થ દર્શાવતો નથી, બતાવતો નથી. બાકીના અદબ છે, મર્યાદા છે, સભ્યતા છે, બધા જ મર્યાદા શબ્દના અર્થ બતાવે છે. ત્યાર પછી ચાલીસમો, નીચેનામાંથી કંજૂસ શબ્દનો વિરોધી શબ્દ કયો છે? તો ઉદાર એ કંજૂસનો વિરોધી છે. નીચેનામાંથી સમીર શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો પવન. તમારું નામઠામ ના આપો તો તમને મારા છોકરાના સમ છે, આ વાક્ય કોણ કોને કહે છે? તો રાઘોબા છે એ વાલા કેસરિયાને કહે છે. ત્યાર પછી તેતાલીસમું, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી જેને વાસણી ઓળખી શકાય. થેપાડું તળપદા શબ્દનું શિષ્ટ રૂપ છે, તો એને બોલી શકાય ધોતિયું. જ્યોતિન્દ્ર દવે નિર્મિત કૃતિનું નામ જણાવો. તો શરદીના પ્રતાપે એ જ્યોતિન્દ્ર દવેની કૃતિ છે. આવ નહીં આદર નહીં સુભાષિતનો મુખ્ય ભાવાર્થ શું થાય છે? તેમાં આતિથ્ય ભાવ દર્શાયો છે. રૂઢક તળપદા શબ્દનો અર્થ થાય સુંદરતા. નીચેના વાક્યમાં કયો શબ્દ સર્વનામ છે? તો તે લણવામાં પણ એવો પાવરતો, તો તે શબ્દ છે એ સર્વનામ છે. આપેલ વાક્યમાં સંજ્ઞા તરીકે કયો શબ્દ છે? હિમાલય સૌથી ઊંચો પર્વત છે, તો હિમાલય છે એ સંજ્ઞા છે. ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકવાનો છે. આંખ ખાલી જગ્યા, પલકારામાં ઘોડાઓ, વાલા ખાલી જગ્યા, ડેલી આગળ આવી ખાલી જગ્યા ઉભા રહ્યા. તો અહીંયા આંખના પલકારામાં ઘોડાઓ વાલા કેસરિયાની ડેલી આગળ આવીને ઉભા રહ્યા. તો અહીંયા ચોથો વિકલ્પ છે તમારો સાચો બનશે, તે તમારે જવાબમાં લખવું પડે. હવે 2019ના પેપરનો બીજો ભાગ છે એટલે કે સામાન્ય જ્ઞાનવાળો મુદ્દો છે, એને આપણે આગળ વધારીએ. રણની ગરમ રેતીમાં મુસાફરી માટે કયું વાહન ઉપયોગી છે? તો ઊંટ ગાડી છે એ ઉપયોગી છે. એટલે કે ઊંટ છે રણનું જહાજ ગણાય છે, તો ઊંટ ગાડી ત્યાં વિશેષ કામ લાગશે. ગુજરાતમાં ક્યાં પવિત્ર યાત્રાધામમાં ઉડન ખટોલાની સગવડ છે? તો અત્યારે હું બોલું એમ કહી શકાય કે પાવાગઢની અંદર પણ ઉડન ખટોલાની સગવડ છે. ત્યાર પછી ગબ્બર એટલે કે અંબાજી છે ત્યાં પણ ઉડન ખટોલાની સગવડ છે, અને ગિરનાર પર્વત ત્યાં પણ ઉડન ખટોલાની સર્વિસ છે એટલે કે સેવા છે. તો અહીંયા વિકલ્પ તમારે ખાસ ચેક કરવાના છે, જો કે અહીંયા ચોટીલા છે એમાં પણ એ વ્યવસ્થા શરૂ થવાની છે, પ્રોજેક્ટ હાથ ઉપર છે. તો અહીંયા આ જે વિકલ્પ છે જોવાના છે, એમાં તમારે ગિરનાર લખેલું હોય
अंबाजी લખેલો હોય અને પાવાગઢ લખેલો હોય તો ત્રણમાંથી કોઈ એક વિકલ્પ છે પસંદ કરવા. ત્રણે ત્રણ તો એક સાથે નહીં જ આવે, પણ આ સ્પષ્ટતા હોવી જરૂરી છે. કઈ રમતમાં દાવ લેનાર ખેલાડીએ શ્વાસ રોકી રાખવો પડે છે? તો કબડ્ડી રમતની અંદર શ્વાસ રોકી રાખવો પડે છે. કયો પક્ષી માળો બનાવતો નથી? કોયલ છે, એ માળો બનાવતી નથી. માતાના ભાઈના પત્નીને શું કહેવાય? તો એને મામી તરીકે ઓળખીએ છીએ આપણે. કયા સ્થળે પાણીના ફુવારા તેમજ પાણીમાં રાઇડ્સ હોય છે? તો વોટર પાર્કની અંદર પાણીમાં ફુવારા તેમજ રાઇડ્સ છે, અલગ અલગ પ્રકારની આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી કયો તહેવારમાં પતંગ ચગાવી શકાય? તો ઉત્તરાયણ તહેવારની અંદર આપણે પતંગ છે ચગાવી શકીએ છીએ. તો ઉત્તરાયણ એ જવાબ આવશે. રાણીની વાવ કયા શહેરમાં છે? તો એ આપણે પાટણ શહેરની અંદર આવેલી છે. 59મો પ્રશ્ન, ભારતમાં કયા મૂલ્યની નોટ ચલણમાં નથી? તો 1000 રૂપિયાની નોટ છે એ હાલ ચલણમાં નથી, બાકી 100, 200 અને 500ની નોટ છે ચલણમાં છે. પીળો રંગ, પીળો પીળો રંગ મારો, તૂરો મારો સ્વાદ, રસોઈમાં અને કચુંબરમાં આવેશ આવું સૌને યાદ. તો આ કોણ બોલે છે? તો એ હળદર બોલે છે. કાંકરિયા તળાવ કયા શહેરમાં છે? તો અમદાવાદ શહેરની અંદર આવેલું છે. જામનગરની અંદર આવેલું છે એ છે લખોટા તળાવ છે. ભાવનગરની અંદર છે એ બોર તળાવ છે. અને પાટણની અંદર જે છે એ રણમળ તળાવ છે. બરાબર, નીચે પૈકી કોણ બીજાથી અલગ પડે છે? તો પર્વત છે એ બીજાથી અલગ પડશે, કારણ કે તળાવ, ઝરણો અને નદી છે એ પાણી સાથે સંકળાયેલા છે, પર્વત છે એ પથ્થર સાથે આવે. ત્યાર પછી નીચે પૈકી કોણ બીજાથી અલગ પડે છે? તો અહીંયા માછલી, બતક અને મગર છે પાણીના જીવ છે, જ્યારે વાંદરો છે એ પાણીમાં નથી રહેતો. કયું પંખી પાંદડા સીવીને ઘર બનાવે છે? તો દરજીડો પાંદડા સીવીને ઘર બનાવે છે. માટીમાંથી ઘડો બનાવવાનું કામ કોણ કરે છે? તો કુંભાર કરે છે. ઘર બનાવવા કઈ વસ્તુની જરૂર પડે છે? તો લાકડું, માટી અને પાણી બધાની જરૂર પડે, એટલે ત્રણેય લખી શકાય. નીચે પૈકી ક્યુ બીજ તેલીબિયા નથી? તો એરંડા, તલ અને રાય છે તેલીબિયા છે, જ્યારે અડદ છે એ તેલીબિયા નથી, એ કઠોળ છે. અહીંયા હથકડી જેવું સાધન બતાવ્યું છે, તેનો ઉપયોગ કોણ કરે છે? તો પોલીસ છે હથકડીનો ઉપયોગ છે ગુનેગારને પકડવા માટે કરે છે. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો સુરખાબ છે. અહીંયા મોર છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે, બાકી સફેદ અંશ અને પોપટ છે ક્યાંય નહીં આવે. આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? ડોલ્ફિન છે, જે 2009ની અંદર આપણે એને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કર્યું છે. ગુજરાતમાં જહાજ ભાંગવાનો મોટો ઉદ્યોગ કયા સ્થળે છે? તો ભાવનગર જિલ્લાના અલંગ ખાતે આવેલો છે. પ્રસિદ્ધ ગિરાધોધ કયા જિલ્લામાં આવેલો છે? તો ડાંગ જિલ્લાની અંદર એ આવેલો છે. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા. નીચે પૈકી કયા સ્થળે પક્ષી અભયારણ્ય આવેલું છે? તો નળ સરોવર છે ત્યાં પક્ષી અભયારણ્ય આવેલું છે. મહીસાગર નદી પર કયો ડેમ બાંધવામાં આવ્યો છે? તો કડાણા ડેમ છે એ મહીસાગર નદી પર બંધાયો છે. ગુજરાતનો પાટનગર કયો છે? તો ગાંધીનગર લખીશું. લગ્ન પ્રસંગે અરવલ્લી વિસ્તારમાં કયું નૃત્ય કરવામાં આવે છે? તો મોરિયો નૃત્ય છે એ લગ્ન પ્રસંગે અરવલ્લી વિસ્તારમાં કરાય છે. લગ્ન કરવા માટે છોકરાની ઉંમર ઓછામાં ઓછી કેટલા વર્ષ હોવી જરૂરી છે? તો 21 વર્ષ લગ્નની ઉંમર છે એ છોકરા માટે છે, જ્યારે કન્યા માટે છે એ 18 વર્ષ છે. બરાબર, એટલે વિકલ્પ આપણો 21 વાળો સાચો છે આ પ્રશ્નના સંદર્ભે, પણ જો છોકરી અહીંયા લખેલું હોય તો તમારે 18 વર્ષ લખવા પડે. કર્ણમ મલેશ્વરી કઈ રમત સાથે સંકળાયેલા છે? તો વેટ લિફ્ટિંગ સાથે સંકળાયેલા છે. ગુજરાતના કયા શહેરનું માટીકામ પ્રખ્યાત છે? તો થાનગઢનું માટીકામ છે પ્રખ્યાત છે, જે ચિનાઈ માટીનો વિશેષ ઉદ્યોગ ચાલે છે. ગુજરાતનો સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તેમાં ડાંગ આવશે. ઉંદરની કઈ ઇન્દ્રિય નબળી હોય છે? તો એની દ્રષ્ટિ છે એ નબળી હોય છે. જોઈ શકતા ન હોય તેવા લોકો માટે વાંચવા લખવાની વિશેષ રીતને શું કહેવાય? તેને બ્રેઇલ લિપિ તરીકે ઓળખે છે. ભારતમાં હાઉસબોટ ક્યાં જોવા મળે છે? તો કાશ્મીરની અંદર અને કેરળની અંદર હાઉસબોટ જોવા મળે, જેને આપણે શિકારા તરીકે ઓળખીએ છીએ. બરફમાંથી બનેલા ઘરને ક્યાં નામે ઓળખી શકાય? તો એને ઇગ્લુ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી કયો દિવસ હેન્ડ વોશિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે? તો 15મી ઓક્ટોબર એ હેન્ડ વોશિંગ ડે તરીકે ઉજવે છે. ગુજરાતના કયા જિલ્લામાં ઉગતું ઘાસ એશિયાનું સૌથી ઊંચું ઘાસ છે? તો કચ્છની અંદર ઉગતું ઘાસ છે એશિયાનું સૌથી ઊંચું ઘાસ છે. ગુજરાતનું કયું બંદર દેશનું બીજા ક્રમનું સૌથી મોટું બંદર છે? તો કંડલા છે એ દેશનું બીજા ક્રમનું સૌથી મોટું બંદર છે. આપણા દેશમાં મીઠાનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો ગુજરાતની અંદર થાય છે.
નીચે પૈકી કયું સ્થળ ગાંધીનગરમાં આવેલું નથી? તો મહાત્મા મંદિર એ ગાંધીનગરમાં છે, ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગરમાં છે, વિધાનસભા ગૃહ ગાંધીનગરમાં છે, જ્યારે ગાંધી આશ્રમ છે એ ગાંધીનગરમાં આવેલ નથી. આપણા દેશમાં પંચાયત માળખું કેટલો સ્તરનું છે? તો એને ત્રિસ્તરીય માળખું તરીકે ઓળખે છે, એટલે ત્રણ સ્તરનું માળખું છે. ચિપકો આંદોલન ક્યાં હેતુસર થયેલું? તો વૃક્ષનું નિકંદન અટકાવવા માટે ચિપકો આંદોલન છે, સુંદરલાલ બહુગુણા દ્વારા કરવામાં આવેલું, જે ટેહરી ગઢવાલ જિલ્લાની અંદર થયેલું. વર્ષની સૌથી લાંબી રાત્રિ ક્યાં દિવસે હોય છે? તો 22મી ડિસેમ્બરે વર્ષની સૌથી લાંબી રાત્રિ હોય છે. નીચે પૈકી જિલ્લા અને પર્વતનું કયું જોડકું સાચું નથી? તો ગીર સોમનાથ અને ગિરનાર એ જોડકું સાચું નથી. અહીંયા બનાસકાંઠા અરવલ્લી બરાબર છે, પંચમહાલ વિંધ્યાચળ બરાબર છે, ભાવનગર શેત્રુંજય બરાબર છે, પણ અહીંયા ગીર સોમનાથ ને ગિરનાર છે બરાબર નથી, કારણ કે ગિરનાર છે જૂનાગઢનું છે. ગુજરાતમાં કયા પ્રાણી માટેનું અભયારણ્ય નથી? તો વાઘ માટેનું અભયારણ્ય છે ગુજરાતમાં નથી, બરાબર. બાકી રીછ, રતનમહાલ, ઘોડખર, કચ્છ એટલે કે કચ્છનું આરણ અને સિંહ, તો ગીર, તો આ બાકીના અભયારણ્યો છે, પણ વાઘ માટે અભયારણ્ય ગુજરાતમાં નથી. વરસાદના પાણીનો સંગ્રહ ક્યાં અંગ્રેજી મિતાક્ષરથી થાય છે? તો એને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ તરીકે ઓળખે છે, એટલે RWH તરીકે ઓળખી શકાય. ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો સરિતા ગાયકવાડ એ બ્રાન્ડ એમ્બેસેડર છે. મધમાખી એ કયા સમયગાળામાં ઈંડા આપે છે? તો ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં એ ઈંડા આપે છે. ખેવડીના વૃક્ષો સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે? તો રણ વિસ્તારની અંદર ખેવડીના વૃક્ષ છે જોવા મળે છે. યાયાવર પક્ષીઓ કયા સ્થળે વધુ જોવા મળે છે? તો નળ સરોવરમાં યાયાવર પક્ષીઓ વધારે જોવા મળે છે. અહીંયા આપણો સામાન્ય જ્ઞાનનો બીજો મુદ્દો છે પણ પૂર્ણ કર્યો. હવે સમય છે તો આપણે ત્રીજો ભાગ છે એ પણ 2019ના પેપરનો જોઈ લઈએ, અને શક્ય હોય તો એક જ પાર્ટની અંદર 2019નું આખું પેપર પૂરું કરવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને બે ભાગ છે આપણે કરવાના પડે અને તમે એક જ બેઠકે 200 પ્રશ્ન છે એનું જે રિવિઝન છે એ કરી શકો. તો અહીંયા ગણિતનો વિભાગ છે એની અંદર 754 લેસ ધેન 745 મૂકવા હોય તો અહીંયા આ મૂકી શકાય, એટલે કે આ પ્રકારનું ચિહ્ન છે તમે મૂકી શકો છો પહેલા વિકલ્પમાં. ત્યાર પછી અહીંયા જે છે 103, 359, 320, 282 પૈકી બેકી સંખ્યાઓ કઈ છે? તો અહીંયા એક તો છે આ 320 અને 282 બેકી સંખ્યાઓ છે, પણ આપણે વિકલ્પમાં કઈ જગ્યાએ છે? તો અહીંયા બે વિકલ્પ છે એની અંદર 320 ને 282 મૂકેલા છે, તો તે જવાબ લખી શકાય. 104 અઠવાડિયા એટલે કેટલા વર્ષ થાય? તો 52 અઠવાડિયા હોય એટલે એક વર્ષ થાય, તો 104 અઠવાડિયા હોય તો 2 વર્ષ થાય, એ તો આપણને ખ્યાલ આવી જ જાય છે. ત્યાર પછી ષટકોણ બનાવવા કેટલા રેખાખંડો જોડવા પડે? તો 6 રેખાખંડો જોડવા પડે. અહીંયા જે આ કિરણનું ઉદ્ભવ બિંદુ કયું છે? તો P છે એ આ કિરણનો ઉદ્ભવ બિંદુ છે, કારણ કે અહીંયા ક્યુ છે વચ્ચેના ભાગમાં છે, R છે અને તે આગળ છે જાય છે, એટલે કે એ પણ વચ્ચે આવી જાય છે, જ્યારે આ P છે એની આગળ કશું આગળ છે પણ બેક સાઈડ કશું નથી, એટલે એનો ઉદ્ભવ બિંદુ ગણાવી શકાય. એમ રેખા બતાવી છે, એ બી સી ડી એવા એના બિંદુ બતાવ્યા છે, તો રેખાને ક્યાં નામથી ન દર્શાવી શકાય? તો એને એ અને ડી નામથી દર્શાવી શકાતી નથી, કારણ કે બંને સાઈડ એના જે એરો છે એ બતાવેલા છે, બરાબર. બાકી તમે અહીંયા આમાં એરો છે બતાવેલો નથી, રેખા એમ તો બોલી શકાય. અહીંયા એ વિસ્તરણ પામે છે, અહીંયા પણ બતાવી શકાય, કારણ કે બંને સાઈડ છે, આ બતાવી શકાતી નથી. ત્યાર પછી 107મો પ્રશ્ન છે કે 12 કલાકના સમય દર્શાવતા મિનિટનો કાંટો અને કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવશે? તો 90 અંશનો ખૂણો બનાવશે. કોણ માપક પર ખૂણાનો માપ 0 થી ખાલી જગ્યા સુધી કરી શકાય, 180 અંશ સુધી કરી શકાય, બરાબર. માપ ખૂણો BYX બરાબર 65 અંશનો પ્રકાર જણાવો, તો એ લઘુ કોણ છે, કારણ કે કાટકોણ નથી થતો, ગુરુકોણ પણ નથી થતો. ત્રિકોણ ABCમાં માપ ખૂણો A = 45 અંશ, માપ ખૂણો C = 45 અંશ, તો ABCનો પ્રકાર જણાવો, તો એ કાટકોણ ત્રિકોણ ગણાવી શકાય. ત્યાર પછી AB = 4 સેમી, BC = 6 સેમી, AC = 4 સેમી હોય તો ખૂણો ત્રિકોણ ABCનો પ્રકાર જણાવો, તો સમુદ્રી બાજુ ત્રિકોણ કહી શકાય. 81/3 = 27 છે, તો 3 એ ખાલી જગ્યા છે, તો એ ભાજક છે, બરાબર.
એસી ભાગ્યા છ માં શેષ શું મળે? તો બે છે એને શેષ મળશે. અહીંયા એક નિશાની બતાવે છે આચ્છાદિત ભાગ કેટલા ભાગો દર્શાવે છે. તો આચ્છાદિત ભાગ છે એ પાંચ ભાગ બતાવે છે. અહીંયા ટોટલ નવ ભાગ બતાવ્યો છે, પણ અહીંયા પાંચ ભાગ છે એ આચ્છાદિત ભાગ છે, એટલે પાંચના છેદમાં નવ મૂકી શકાય. પાંચ પૂર્ણાંક બેતાલીસ શતાંશને અંકોમાં કઈ રીતે લખી શકાય? તો પાંચ પૂર્ણાંક બેતાલીસ શતાંશ એટલે અહીંયા ત્રીજો વિકલ્પ પાંચ પૂર્ણાંક બેતાલીસ ના છેદમાં સો છે એ લખી શકાય. જેમ્સ એક ડઝન સાબુના ચોર્યાસી રૂપિયા ચૂકવે છે તો એક સાબુની કિંમત કેટલી થાય? તો ચોર્યાસી ભાગ્યા આજે બાર છે એને ચોર્યાસી વડે ભાગી નાખો તો સાત રૂપિયા છે એકમાં આવશે. ઠીક છે, ચોર્યાસી ને બાર વડે ભાગી નાખવાના. ચાર હજાર પાંચ મીટર એટલે તો એક ચાર કિલોમીટર અને પાંચ મીટર એવું માપ છે એનું બની શકે. પંકજભાઈએ ઓગણીસ કિલોગ્રામ ત્રણસો ગ્રામ કોબીજ છ કિલોગ્રામ ને છસો પચાસ ગ્રામ બટાટા ચાર કિલોગ્રામ ને બસો પચાસ ગ્રામ ભીંડા ખરીદ્યા તો તેમણે કુલ કેટલા વજનની શાકભાજી ખરીદી? આ બધાનો સરવાળો કરી નાખો એટલે ત્રીસ કિલોગ્રામ ને બસો ગ્રામ આવી શકે. ત્યાર પછી એક પેકેટમાં છસો પચાસ ગ્રામ જીરું છે તો આવા છ પેકેટનું કુલ વજન કેટલું થાય? તો ત્રણ અહીંયા છસો પચાસ ગ્રામ ગુણ્યા છ કરવા પડે એટલે ત્રણ કિલોગ્રામ અને નવસો ગ્રામ થશે. એક લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર તો એક હજાર મિલીલીટર મૂકી શકાય. ચાર પાંચ સાત નવ આઠ આ પાંચ અંકોનો એકવાર ઉપયોગ કરીને મોટા મોટી સંખ્યા કઈ બની શકે? તો અઠ્ઠાણું હજાર સાતસો ને ચોપન બનશે. ત્યારબાદ સુડતાલીસ પંદર છસો બાણુંમાં સાતની સ્થાન કિંમત લખો તો અહીંયા સાતની સ્થાન કિંમત છે એ સિત્તેર હજાર બનશે. ત્યાર પછી ઇઠોતેર હજાર ત્રણસો બત્રીસ અને સત્યાવીસ બે લાખ બોતેર હજાર છસો ઓગણસિત્તેર છે બેનો સરવાળો કઈ રીતે થશે? તો અહીંયા ત્રણ લાખ એકાવન હજાર એક બનશે એનો સરવાળો. ત્યાર પછી બે લાખ આડત્રીસ હજાર સાતસો ઓગણએંશી ઓછા સાત હજાર આઠસો અઠ્ઠાણું મૂકવા છે તો શું બનશે રકમમાં? તો જવાબ આવશે ત્રેવીસ હજાર આઠસો એકાણું. ત્યાર પછી ઓગણીસ ગુણ્યા ત્રણ બરાબર બોતેર સોરી ઓગણીસ ગુણ્યા ત્રણ ઓછા બોતેર બરાબર રિપીટ ઓગણીસ ગુણ્યા ત્રણ ઓછા બોતેર ભાગ્યા બારનું સાદુરૂપ આપો તો એકાવન બનશે. એમાં પ્રવાસ જોવા માટે કુલ ત્રેવીસ હજાર એકસો પચીસ ફાળો એકત્ર થયો. કુલ સાડત્રીસ બાળકો જવાનું હોય તો દરેક બાળકે કેટલો ફાળો આપ્યો હશે? તો છસો ને પચીસ રૂપિયા આપ્યા હશે. ત્યાર પછી સંખ્યા રેખા પર બે હજાર ત્રણસો ચોવીસ એ બસો બત્રીસ થી કઈ બાજુ હોય? તો એ જમણી બાજુ હોય છે. ત્યાર પછી અહીંયા અગિયાર હજાર બસો બત્રીસ છ હજાર ત્યાસી સાત હજાર છસો ત્યાસી છાસઠ હજાર સાતસો ત્યાસી પૈકી કયા જૂથમાં તમામ સંખ્યાઓ ત્રણ વડે વિભાજ્ય છે? તો અહીંયા આજે ડી વિભાગ છે એની અંદર આ તમામ સંખ્યાઓ છે એ વિભાજ્ય છે. અઠ્યાવીસના અવયવો જણાવો. તો અહીંયા એક બે ચાર સાત ચૌદ અને અઠ્યાવીસ એના અવયવો છે. એક લંબચોરસની લંબાઈ પાંચ પોઈન્ટ પાંચ સેમી પહોળાઈ સાત પોઈન્ટ બે સેમી હોય તો પરિમિતિ કેટલી થાય? તો પચીસ પોઈન્ટ ચાર સેમી થશે. કેલ્ક્યુલેટરમાં એસી બટનનો ઉપયોગ શું કરાય છે? તો સ્ક્રીન પરના બધા અંકો દૂર કરવા માટે એસી બટનનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. ત્યાર પછી એકસો ને બત્રીસમો પ્રશ્ન જોઈ લઈએ. એકસો પચાસ એકસો અડસઠ એકસો ચોવીસ એકસો પાંચ એકસો તેતાલીસ ને એકસો ચૌદની સરાસરી શોધો તો એકસો ને ચોત્રીસ બનશે. વર્તુળ પરનો કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને ખાલી જગ્યા કહેવાય તો એને જીવા કહેવાય છે. સમપૂર્ણાંક શોધો તો બેના છેદમાં છ ચારના છેદમાં છ પછી અલ્પવિરામ ત્રણના છેદમાં નવ અને નવના છેદમાં છ. તો સમપૂર્ણાંક શોધવા માટે અહીંયા બેના છેદમાં છ અને ત્રણના છેદમાં નવ છે એ આવી શકે. બે પૂર્ણાંક એક પંચમાંશ વત્તા એક પૂર્ણાંક બે પંચમાંશ બરાબર શું? તો અહીંયા ત્રણ પૂર્ણાંક ત્રણ પંચમાંશ બની શકે. હવે ત્રણ પૂર્ણાંક બે પંદરના અંશ પંદર એટલે કે ત્રણ પૂર્ણાંક બે ના છેદમાં પંદર એક પૂર્ણાંક એકના છેદમાં પંદર બરાબર શું? તો અહીંયા એક પૂર્ણાંક સોળના છેદમાં પંદર બની શકે. સાત હજાર રૂપિયાના ફટાકડા ખરીદી પાંચસો રૂપિયા ભાડું ખર્ચી દુકાને લાવ્યા ભાડા બાદ વેપારીએ ફટાકડા નવ હજાર આઠસોમાં વેચ્યા તો એને ખાલી જગ્યા થાય તો એને ત્રેવીસો રૂપિયાનો નફો છે એ થશે. આ દાખલો ગણવાનો છે, તમે તમારી જાતે એ દાખલો કરી શકો છો કારણ કે વિડીયોની લેન્થ વધી જાય એટલા માટે હું તમને એ દાખલો છે સમજાવતો નથી. મોટું પતલોને કહે છે કે તારી ઉંમર કરતા મારી ઉંમર અડધી છે
जो मोटी मोटू की उम्र 7 वर्ष हो तो पतलू की उम्र केटले वर्ष हो तो अँ बे वाय वर्ष गणाई शक। सांकेतिक रूप में लखो एन में 7 उमरी बे वडे भागी तो एन प्लस 7 छेद में 2 तो अँ आ विकल्प है तमो साचो पड़ से। जो एक समुद्री बाजू त्रिकोण ना बे सामन खूणा નું માપ 55 અંશ હોય તો ત્રીજા ખૂણાનું માપ કેટલું હોય તો 70 અંશ હશે। 3:20 કલાકે એટલે 3:20 કલાકે ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક વચ્ચેનો ખૂણો કયા પ્રકારનો બનશે તો એ લઘુકોણ ખૂણો છે એ બનશે। 6 અંકની મોટા મોટી સંખ્યા કઈ છે તો 999,999 એ 6 અંકની મોટા મોટી સંખ્યા બનશે। 143મો પ્રશ્ન 2 બરાબર સી 3 બરાબર ડી 4 બરાબર ઈ 5 બરાબર એફ હોય તો ડી ડી એફ વત્તા સી ડી ઈ બરાબર ખાલી જગ્યા થાય તો 568 થશે। કૌંસમાં 4×3 કૌંસ પૂરો વત્તા કૌંસમાં 4×2 કૌંસ પૂરો બરાબર શું તો અહીંયા 4×3×2 લખી શકાય। એક ચોરસની પરિમિતિ 26 સેમી હોય તો તેની બાજુની લંબાઈ કેટલી હોય તો 6.5 સેમી હોય। 66, 54 અને એક્સ ની સરેરાશ 65 હોય તો એક્સ ની કિંમત કેટલી હશે તો 75 હશે। દરેક વર્તુળને ખાલી જગ્યા જીવાઓ હોય છે તો અનેક એટલે અસંખ્ય જીવાઓ બનાવી શકાય। 15/21 નું અતિ સંક્ષિપ્ત રૂપ થાય છે 5/7। નફો એટલે તો કે વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત એટલે નફો। ત્રિકોણ બરાબર 7, ચોરસ બરાબર 5 અને સ્ટાર બરાબર 3 હોય તો ત્રિકોણ પ્લસ ત્રિકોણ પ્લસ ચોરસ ઓછા સ્ટાર તો અહીંયા 16 મૂકી શકાય। હવે 2019 પેપરનો માત્ર છેલ્લો ભાગ બાકી રહ્યો છે, થોડી શાંતિ રાખીને આપણે છેલ્લો ભાગ પણ જોવાનો પ્રયત્ન કરશું જેથી કરીને આખું પેપર છે એ આપણે એક જ બેઠકે પૂરું થાય અને ચારે ચારે વિભાગ છે એનો આપણને મહાવરો થઈ જાય। તો કરીએ મિત્રો શરૂઆત। હું નિર્જીવ છું આવું કોણ બોલી શકે? તો ઝાડ ન બોલી શકે, માળી ન બોલી શકે, મચ્છર ન બોલી શકે, પણ ટેબલ બોલી શકે। સૂર્ય કઈ દિશામાં ઉગે? તો પૂર્વ દિશામાં ઉગે। મારી કળા રોજ બદલાય છે તેમાં ચંદ્ર આવે। હું સજીવ છું તો એમાં આંબો આવશે, કારણ કે કાર ખુરશીને ટેબલે નહીં બોલે। લીમડો શું છે? તો લીમડો એ ઝાડ છે। સૌથી વધુ કઠણ હોય તેવી વસ્તુ? તો અહીંયા જે લખેલા છે એમાં પથ્થર છે, સૌથી વધુ કઠણ ગણાવી શકાશે। હું હવાને ફેફસા સુધી પહોંચાડું છું તેમાં શ્વાસનળી આવશે। હું વેલો છું તેમાં કારેલા આવશે। હું છોડ છું તો તુલસી આવશે। નીચેનામાંથી સૌથી નરમ વસ્તુ તો રબર છે। દેડકો શાના વડે શ્વાસ લે છે? ચામડી વડે શ્વાસ લે છે। મને શેકીને બનાવવામાં આવે છે તો એમાં આવશે રોટલો। નીચેનામાંથી કયો ખોરાક બાફીને બનાવવામાં આવે છે? તો ભાત આવશે। ત્યાર પછી 164મો પ્રશ્ન છે, કેવું પ્રાણી ચોઈ વડે શ્વાસ લે છે? તો માછલી આવશે। શરીર ખાલી જગ્યાનો વિકાસ કરે છે તો માછલી શરીરનો વિકાસ કરે છે। વૃક્ષો કોના દ્વારા શ્વાસ લે છે? તો પાન દ્વારા। નીચેમાંથી કઠોળ કયું છે? તો વટાણા છે, એ કઠોળ છે। દ્રાક્ષની વનસ્પતિ કયા પ્રકારની છે? તો વેલા પ્રકારની છે। બારમાસી કયા પ્રકારની વનસ્પતિ છે? એ છોડ પ્રકારની વનસ્પતિ છે। નીચેનામાંથી અનાજ કયું છે? તો મકાઈ છે, એ અનાજ છે, બાકીના બધા કઠોળ છે। નીચેનામાંથી કયો વિકલ્પ અન્ય 3 વિકલ્પથી જુદો પડે છે? કાચબો છે, અન્ય 3થી જુદો પડે, કારણ કે આગળના 3 પક્ષી છે, જ્યારે કાચબો છે પાણીમાં રહેનારું જીવ છે। ઉત્તરાયણ પર સૂર્ય કઈ દિશામાં છે? તો ઉત્તરાયણ પર સૂર્ય કઈ રાશિમાં પ્રવેશે? તો મકર રાશિમાં પ્રવેશે। પૃથ્વીનો ઉપગ્રહ એટલે ચંદ્ર। ધ્રુવનો તારો કઈ દિશામાં દેખાય છે? ઉત્તર દિશામાં દેખાય છે। પારદર્શક પદાર્થ કયો છે નીચેનામાંથી? તો હવા છે, એ પારદર્શક છે। હું ખોરાકને જઠર સુધી લઈ જાઉં છું એમાં આવશે અન્નળી। મારી અંદર ખોરાક વોલોવાય છે તેમાં આવશે જઠર। વિશ્વ સ્વાસ્થ્ય દિન કઈ તરીકે ઉજવાય છે? તો 5 એપ્રિલે ઉજવાય છે। ખાલી જગ્યા એકદળી વનસ્પતિનું બીજ છે તો બાજરી છે, એકદળી વનસ્પતિનું બીજ છે। અપારદર્શક પદાર્થ કયો છે? તો દૂધ છે, એ અપારદર્શક છે। ખાલી જગ્યા દ્વિદળી બીજ છે એમાં તુવેર આવશે। નીચેના આપેલ વિકલ્પ 4 વિકલ્પમાંથી કયો વિકલ્પ અન્ય 3થી જુદો પડે છે? તો તલ, મગફળી અને રાય છે, એ જેને આપણે તેલીબિયા બોલી શકીએ, જ્યારે જુવાર છે એ અનાજ છે। કબૂતર કયા પ્રકારનું પંખી છે? તો ખેંચર પંખી છે। પંખીઓને કાનની જગ્યાએ છિદ્ર હોય છે। કાચબો કયા પ્રકારનું પ્રાણી છે? ઉભયજીવી છે। જળચર પ્રાણી કયું છે? તો માછલી જળચર છે।
વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી છે? તો ખોરાક આપે, શુદ્ધવા આપે, વરસાદ લાવવા મદદરૂપ કરે, ઉપરોક્ત તમામ બાબતે આપણને ઉપયોગી છે. ભૂચર પ્રાણી કયો છે? તો ખિસકોલી છે, ભૂચર છે, બરાબર. બાકી દેડકો એ ઉભયજીવી ગણાવી શકાય, સમડી છે, ખેચર ગણાવી શકાય, મગર છે, ઉભયજીવી ગણાવી શકાય. આહારનો મુખ્ય સ્વાદ કેટલા છે? તો છ છે. કઈ વસ્તુઓ શરીરમાંથી ચિકાસને દૂર કરે છે, કફને દૂર કરે છે? તો તુરી. શરીરમાં લાગેલા ઘા પર રસોડામાંથી કઈ વસ્તુ લગાડી શકાય? હળદર. શરીરમાં તાવ આવે ત્યારે ત્યાં શાના પાણીના પોતા કપાળમાં મૂકી શકાય? મીઠાના પાણીના પોતા. જમ્યા પછી ખોરાકને પચવા માટે શું પીવું જોઈએ? છાશ પીવી જોઈએ. કયો રસ ભૂખ લગાડનાર છે? તો કડવો રસ ભૂખ લગાડે છે. નીચેમાંથી તીખો રસ શામાંથી મળે? તજમાંથી મળે. કઈ જમીનમાં રેતીનું પ્રમાણ વધારે હોય? રેતાળ જમીનની અંદર. કઈ જમીન ચીકણી અને લપસણી બને? માટીવાળી જમીન છે, ચીકણી અને લપસણી બને છે. ત્યારબાદ કઈ જમીનમાં સેન્દ્રીય પદાર્થનું પ્રમાણ વધારે હોય? કાંપાળા જમીનની અંદર સેન્દ્રીય પ્રમાણ વધારે હોય છે. હું છાતીમાં ડાબા ભાગે બે ફેફસા વચ્ચે આવેલું છું તો હૃદય આવશે. હું રક્તવાહિનીઓનો પ્રકાર છું તો શિરા છે રક્તવાહિનીનો પ્રકાર છે. તો મિત્રો, આપણે 2019નું સંપૂર્ણ પેપર છે આ વિડીયોની અંદર કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખીએ કે આપને આ વિડીયો ગમ્યો હશે અને આવતીકાલે આપણે જ્યારે મળશું ત્યારે 2020નું પ્રશ્નપત્ર છે સંપૂર્ણપણે જોવાનો પ્રયત્ન કરીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.